नमस्कार मित्रों, साइंस ऑफ लर्निंग एंड हाउ टू स्कोर हाई ए सीरीज में त्रीजा लेक्चर में आप सर्वेनु हार्दिक स्वागत छे। आपणे जे सीरीज चाले छे ए दरेके दरेक विद्यार्थी ए जे धोरण में होय ए धोरण में जाग्या त्यांथी सवारनी जेम એ જો આ સાયન્સ પ્રમાણે પોતાની ભણવાની પદ્ધતિ લર્નિંગ સ્ટાઇલ એને નાનો મોટો બદલાવ આપી અને જો સેટ થશે તો મિરેકલ ચમત્કારિક પરિણામો આવશે। લગભગ કોઈના માથે આ વિદ્યાર્થીને ઓછા માર્ક છે કે આ ઠોઠ છે એવું વિરુદ્ધ નહીં રહે, એટલું સાયન્સ આ સિરીઝમાં હું ડિસ્કસ આપની સમક્ષ કરી રહ્યો છું। આજે આપણે ત્રીજા લેસનમાં પ્રવેશ કરીએ એ પહેલાં પ્રથમ બેમાંથી આપણે જે શીખ્યા એને જરા ઝડપથી આપણે રિવાઇઝ કરી લઈએ। તમારે પણ રિવિઝન કરીને બેસવાનું છે, વચ્ચે વચ્ચે વિડીયો પોઝ કરીને તમારે આનું નોટિંગ કરવાનું છે। પહેલાં તો બ્રેઇનના ત્રણ ભાગ, એ ત્રણ ભાગમાં એક બ્રેઇન સ્ટેમ છે જે નીચેનો ભાગ છે, જે સર્વાઇવલ અને ઓટોમેટિક થતી બધી ફંક્શન છે બોડીના એને કંટ્રોલ કરે છે। એમાં આપણે શું કામનું છે, જો આપણામાં ફાસ્ટ હોય ફિયર, એન્ઝાયટી, સ્ટ્રેસ કે થ્રેટ, ટેન્શનવાળો, નેગેટિવિટીવાળો સ્વભાવ હોય તો એક્ઝામમાં બ્લેન્ક થઈ જાય, ખરા ટાઈમે યાદ ન આવે, અને પછી આપણું જે વિચારતું મગજ છે એ લગભગ બંધ થઈ જાય, ભણવાની પ્રક્રિયા થઈ ન શકે। લિમ્બિક સિસ્ટમ જે છે એ ઇમ્યુન અને હોર્મોન સિસ્ટમને કંટ્રોલ કરે, ખૂબ જ મહત્વનું। એના ત્રણ ભાગ આપણે કયા, થેલેમસ, એમિગડલા, હિપોકેમ્પસ। થેલેમસનું કામ શું છે, તમારી જે ત્રણ સેન્સ છે એ વિઝ્યુઅલ, ઓડિટરી કે પછી કાઇનેસ્થેટિક બોડી, એને અપર અને લોઅર રોડ ઉપર મોકલે। એ સ્ટડીમાં એ કામનું નથી, પણ એમિગડલા જે છે એ ઇમોશનલ કંટ્રોલ સેન્ટર છે। તમારો ભાવ જો સારો હોય તો તમે ભણેલું છે એ લાંબા સમય સુધી યાદ રાખી શકો, તમારા મનની અંદર ફિયર હોય, એન્ઝાયટી હોય, સ્ટ્રેસ હોય તો એ સીધે સીધો કંટ્રોલ છે એ બ્રેઇન સ્ટેમને મોકલી દે અને આપણે સર્વાઇવલ મોડમાં આવી જઈએ, થિંકિંગ કરતું આપણું બ્રેઇન છે એ બંધ થઈ જાય। એટલે પોઝિટિવ ઇમોશન્સ, જોય, ફન, એક્સાઇટમેન્ટ આર એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ ટુ લર્નિંગ, ભણવા માટે ખૂબ અગત્યના છે। હિપોકેમ્પસ મેમરી સેન્ટર છે, એ લોકલી પણ ત્યાં શોર્ટ ટર્મ મેમરીને સ્ટોર પણ કરે, પછી એમાંથી કોને લોંગ ટર્મમાં કન્વર્ટ કરવી એને એ પોતે ડિસાઇડ કરે, અને ડિસાઇડ કરે એમાં તમારા ભાવ, ઇમોશન્સ કેવા છે એ પ્રમાણે એ ડિસાઇડ કરી અને લોંગ ટર્મ મેમરીમાં કન્વર્ટ કરશે। અહીંયા મહત્વનું એક એ પણ છે કે તમે જુઓ છો એ વિઝ્યુઅલ કોન્ટેક્સમાં જાય, સાંભળો છો ઓડિટરી કોન્ટેક્સમાં જાય, અને જે કામ કરી અને શીખો છો એ સોમેટો સેન્સરી કોન્ટેક્સમાં જાય। આનો મતલબ એ થયો કે જો ત્રણે ત્રણ વસ્તુ ઇન્વોલ્વ કરો તો મેમરી લાંબા ગાળા સુધી ટકે। એટલે તમારે ભણતી વખતે ધ્યાન રાખવાનું કે તમારી આંખે કામ કરતી હોય, કાને કામ કરતો હોય, તમારે કંઈક એક્શન કરવાની આવતી હોય, મતલબ કે કંઈક નોટિંગ તમે કરતા જતા હોય, કંઈક ચાર્ટ બનાવો કે એવું કંઈક આવે। મેસેજ એ છે કે ફન, જોય અને એક્સાઇટમેન્ટ આર ઇમ્પોર્ટન્ટ, ફિયર, એન્ઝાયટી, સ્ટ્રેસ અને થ્રેટ એ કોઈ દિવસ લર્નિંગ થવા નહીં દે। વ્યક્તિએ પોતાના વ્યક્તિત્વમાં અને આખા પરિવારે પારિવારિક વ્યક્તિત્વમાં ચેન્જ લાવવા પડશે જો આપણે બાળકોને સારી રીતે ભણાવવા છે તો। નિયોકોન્ટેક્સ તો એક જાણવા માટે છે કે એ આપણું બુદ્ધિશાળી મગજ છે, જે ક્રિટિકલ થિંકિંગ, રિઝનિંગ, લેંગ્વેજ, એબિલિટી ટુ કન્સીવ એબ્ઝેક્ટલી ગુડ, આપણે જે વિચાર કરી શકીએ એ બધું એ મગજમાં થાય, એના ત્રણ ભાગ છે, અને સ્પીચ, વિઝન, હિયરિંગ, ટચ, આ બધું વિઝ્યુઅલ કોર્ટેક્સ, ઓડિટરી કોર્ટેક્સ અને સોમેટો સેન્સરી કોર્ટેક્સની અંદર એ બધું ત્યાં સ્ટોર કરે છે। કઈ માહિતી ક્યાં મોકલવામાં આવે છે, સો વી ક્રિએટ સ્ટ્રોંગર એન્ડ મોર પરમાનન્ટ મેમરીઝ વેન વી સ્ટોર ધ ઇન્ફોર્મેશન યુઝિંગ ઓલ સેન્સીસ, એટલે બધી સેન્સનો ઉપયોગ કરીએ વધારે બેનિફિશિયલ છે। હા, જે સેન્સ તમારી વધારે પાવરફુલ હોય તો તમારી 10 ટેકનિક હોય તો 5-7 ટેકનિક એ વાપરો,
પણ બે ચાર ટેકનિક બીજા બે સેન્સ હોય એની વાપરો, જેથી કરીને ત્રણ જગ્યાએ મેમરી સ્ટોર થાય અને જ્યારે જરૂર પડે તમે રીટ્રાઈવ પણ કરી શકો. પછી લેસન ટુની અંદર આપણે ચાર પ્રકારના બ્રેઇન વેવની વાત કરી હતી. વેવ છે શું બેઝિકલી? તો કે આપણા 86 બિલિયન, એપ્રોક્સિમેટલી 100, પણ એક્ઝેક્ટલી 86 બિલિયન ન્યુરોન્સ છે. એવરી ન્યુરોન હેઝ કનેક્શન વિથ 20,000 અધર ન્યુરોન્સ, મતલબ કે ટ્રિલિયન્સ ઓફ ટ્રિલિયન્સ કનેક્શન્સ છે ને એની અંદર ઇલેક્ટ્રિકલ સિગ્નલ જે ફ્લો થાય છે, દે આર નોન એઝ વેવ્સ. એ ઇઝીથી માપી પણ શકાય. એમાં ડેલ્ટા, થીટા, આલ્ફા અને બીટા. ડેલ્ટા અને થીટા જે છે એ ઊંઘ સાથે સંકળાયેલા છે. મેમરી તમારી સુદૃઢ થતી હોય, બોડીનું રિપેરિંગ કામ થતું હોય, એટલે નિયમિત પૂરતા પ્રમાણમાં, નાના ધોરણ હોય તો 8 કલાક, 11-12 હોય તો 7 કલાક ઊંઘ ફરજિયાત છે. નિયમિત અને એકદમ ઘસઘસાટ ઊંઘ હોવી જોઈએ. આલ્ફા અને બીટા જાગ્રત અવસ્થા છે. એમાં બીટા સ્ટેટમાં માઇન્ડ ફોકસ ના થતું હોય, આલ્ફામાં રિલેક્સ હોય, એટલે આલ્ફા સ્ટેટ ઇઝ બેસ્ટ સ્ટેટ ફોર લર્નિંગ, રાઈટ? 7-13 મેગાહર્ટઝ બ્રેઇન ફંક્શન્સ મોસ્ટ એફિશિયન્ટ, એક બાબત ઉપર કોન્સન્ટ્રેટ કરી શકે. અને મોટાભાગના એથ્લેટને પરફોર્મર હોય એ આલ્ફા સ્ટેટમાં જ તે પોતાની પ્રવૃત્તિ સ્ટાર્ટ કરતા હોય. ઓપ્ટિમલ સ્ટેટ ફોર લર્નિંગ, આના ઉપર ફોકસ એટલે કરું છું કે આના ઉપર આપણે જવાનું આવશે. ધ આલ્ફા બ્રેઇન વેવ સ્ટેટ ઇઝ ધ ઓપ્ટિમલ બ્રેઇન વેવ સ્ટેટ ટુ બી ઇન ફોર લર્નિંગ. પછી એ જ લેક્ચરની અંદર આપણે પેસર એક્રોનિમની વાત કરી હતી, 5 સ્ટેપ્સ ઓફ ઇફેક્ટિવ લર્નિંગ. દોસ્તો, અહીંથી તમારું લર્નિંગ ખરેખર સ્ટાર્ટ થાય છે. પહેલાં મેં તમને અંદરનું ફંક્શનિંગ બધું સમજાવ્યું, અને એ યાદ તો રાખવું જ પડશે, કારણ કે લર્નિંગની હું જે કોઈ સ્પેસિફિક પદ્ધતિ કહીશ એ અહીંયા ક્યાં ટચ થાય છે એ તમને ખબર પડવી જોઈએ, કારણ કે આ સાયન્સ ઓફ લર્નિંગ છે. 5 સ્ટેપ્સ ઓફ ઇફેક્ટિવ લર્નિંગ, એમાં પેસર એટલે પી સ્ટેન્સ ફોર પ્રિપેરિંગ યોર સ્ટેટ ઓફ માઇન્ડ. માઇન્ડ પહેલાં ભણવા માટે તૈયાર થવું પડે, પછી ભણવાની ક્રિયા થઈ શકે. એક્વાયર ધ નોલેજ, સિમેન્ટિંગ ધ નોલેજ એટલે યાદ રાખવું. એક્ઝામિન એન્ડ એમ્બ્રેસ એટલે એને ટેસ્ટ કરી અને ચેક કરવું કે આપણે કેટલું સમજ્યા છીએ, અને પછી એને આત્મસાત કરવું. અને રિવાઇઝ, રિવ્યૂ એન્ડ રિવોર્ડ, આ બધું એક એક અક્ષર ઉપર, એટલે પી એટલે પ્રિપેરિંગ યોર સ્ટેટ, તો એના ઉપર આખે આખું એક કલાકનું લેક્ચર હું ગમે એટલું ફાસ્ટ સમજાવું તો થાય 1.25 કલાકનું, એટલી વાતો આપણે કરવાની. પણ મુદ્દા 5 જ છે. આ દરેકે દરેક યાદ રાખશે, પેસર પી એટલે આજનું જે લેક્ચર હું સ્ટાર્ટ કરું, પ્રિપેર યોર સ્ટેટ. પ્રિપેરિંગ સ્ટેટ બિફોર યુ સ્ટાર્ટ લેક્ચર, બિફોર યુ સ્ટાર્ટ યોર રીડિંગ, બિફોર યુ આર ગોઈંગ ટુ ટેક ધ ટેસ્ટ, એટલે જ્યારે કટોકટીવાળી કામગીરી કોઈ પણ સ્ટાર્ટ થાય, એ તમે એકસાથે વાંચવા બેસતા હો, કે ટેસ્ટ આપવા બેસવાના હો, કે ક્લાસ ભરવા માટે બેસવાના, ભલે વિડીયો લેક્ચર હોય કે રૂબરૂ લેક્ચર હોય, બિફોર એનીથિંગ એલ્સ પ્રિપેરેશન ઇઝ ધ કી ટુ સક્સેસ. એલેક્ઝાન્ડર ગ્રેહમ બેલનું આ કોટેશન છે. એટલે પ્રિપેરેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ એક્સેલરેટેડ લર્નિંગ ઇઝ ગેટિંગ ઇન ટુ ધ રાઇટ સ્ટેટ. યોગ્ય અવસ્થામાં મન આવવું જોઈએ. એમાં ત્રણે ત્રણ વસ્તુ, મેન્ટલ, ઇમોશનલ એન્ડ ફિઝિકલ સ્ટેટ. પ્રિપેરિંગ ધ સ્ટેટ એટલે ખાલી માઇન્ડનું સ્ટેટ નહીં, તમારા ભાવ પણ ઉમદા હોવા જોઈએ, મેન્ટલી પણ તમે તૈયાર હોવા જોઈએ, અને ફિઝિકલી પણ તમે ઓકે હોવા જોઈએ. તમારું બોડી પણ તૈયાર હોવું જોઈએ, મન પણ તૈયાર હોવું જોઈએ, અને વિચારો પણ તૈયાર હોવા જોઈએ. એથ્લેટ્સ એટલે કોઈ પણ સ્પોર્ટ્સમાં કામ કરતો માણસ હોય એ આને બહુ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ માને છે, અને લર્નિંગ માટે પણ એ એટલું જ જરૂરી છે. સ્પેન્ડિંગ જસ્ટ 5-10 મિનિટ્સ, 5-10 મિનિટ તમે ફાળવો, એ તમારું લર્નિંગ સીધું ડબલ કરી દેશે. આજનો આ જે લેક્ચર છે એની અંદર હું તમારી સ્પીડ ડબલ કરી નાખીશ, એક્ઝામમાં તમારું ધ્યાન જે પડે, તમારી જે એકાગ્રતા રહે એને ડબલ કરી નાખીશ. પણ એના માટે તમારે આજના જે કાંઈ હું પદ્ધતિઓ ટ્રિક્સ આપું છે એને તમારે ફોલો કરવી પડશે. વી કેન ડબલ અવર લર્નિંગ બાય સ્પેન્ડિંગ જસ્ટ 5-10 મિનિટ્સ પ્રિપેરિંગ અવર સ્ટેટ. બહુ સિમ્પલ ઇંગ્લિશ છે, ગુજરાતી મીડિયમવાળાને વાંધો ના આવે એટલે તમે સમજી શકશો, આમાં કોઈ એવું નથી. 7 ટેકનિક છે પ્રિપેર યોર સ્ટેટ, એમાં 7 ટેકનિક ઉપર હું ડિસ્કશન કરું છું. નંબર 1, ગેટ ઇન ટુ આલ્ફા સ્ટેટ. આપણે હમણાં વાત કરી કે 4 જે બ્રેઇન વેવ સ્ટેટ છે એમાં આલ્ફા સ્ટેટ ઇઝ મોસ્ટ ઓપ્ટિમલી સ્યુટેબલ
ફોર લર્નિંગ. ભણવા માટે આલ્ફા સ્ટેટ આવશ્યક છે. બીજા સ્ટેટમાં યોગ્ય રીતે મહેનત કરવા છતાં આપણે પરિણામ નથી પ્રાપ્ત કરી શકતા. ગેટ ઇન ટુ આલ્ફા સ્ટેટ. આલ્ફા સ્ટેટમાં જવું કેવી રીતે એની હું તમને ટ્રીક આપું. ધ આઈડિયલ મેન્ટલ સ્ટેટ ફોર લર્નિંગ ઇઝ અ રિલેક્સ્ડ, કોન્ફિડન્ટ અને રિસોર્સફુલ સ્ટેટ ઓફ માઇન્ડ. આ આલ્ફા બ્રેઇન વેવ સ્ટેટ છે. કેવી રીતે એની અંદર જવું એ હું તમને વાત કરું. તો આલ્ફા સ્ટેટ પ્રોસેસમાં કઈ કઈ વસ્તુથી તમે આલ્ફા સ્ટેટમાં જઈ શકો એની આપણે વન બાય વન ડિસ્કશન કરીએ. એક તો એવું કહો કે શિફ્ટ ઇન ટુ આલ્ફા સ્ટેટ. સિમ્પલ, આમાં તમે જે વાક્ય ફિટ કરો એવું કરી શકો. પણ આલ્ફા સ્ટેટમાં એન્ટર થવા માટેનો પહેલો તબક્કો તમારા માઇન્ડને કહો કે હવે એ આલ્ફા સ્ટેટમાં શિફ્ટ થાય. બી રિલેક્સ એન્ડ કોન્ફિડન્ટ. અથવા તો ખાલી તમે ગમે તે એવા આદેશ કરો. ધારો કે નથી કહેતા હાઉ ઇઝ ધ જોશ, હાય સર, તો આર યુ ઇન આલ્ફા સ્ટેટ, યસ સર. આવું એક ખાલી તમે કરી નાખ્યું હોય તમારા માઇન્ડને તોય તેને એક મેસેજ પહોંચે છે કે એને આલ્ફા સ્ટેટમાં જવું છે. એ તમે સાયલેન્ટલી બોલો કે લાઉડલી બોલો, એવરીથિંગ વિલ વર્ક. સિટઅપ સ્ટેટ, કઈ રીતે આલ્ફા સ્ટેટમાં જવું? પહેલાં તમે આદેશ કરો કે આલ્ફા સ્ટેટમાં હવે જવાનું છે. શિફ્ટ ઇન ટુ આલ્ફા સ્ટેટ. સિટઅપ સ્ટેટ, સીધા બેસો. પછી એલાવ ડીપ બ્રીધિંગ, ઊંડો શ્વાસ લ્યો. આંખ બંધ રાખો, ધીમે 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 શ્વાસ છોડો. આવી રીતે 2-5 મિનિટ ધીમા ઊંડા શ્વાસ લેવાના, આંખો બંધ રાખવાની. સ્લો એન્ડ ડીપ બ્રીથ, આંખો બંધ. એ દરમિયાનમાં માઇન્ડની અંદર કોઈ એકદમ પીસફુલ પ્લેસ કે જ્યાં તમે વિઝિટ કરી હોય કે એની તમે કલ્પના કરી હોય એવા દ્રશ્યની કલ્પના કરો. એ જંગલ હોય, નદી હોય, વોટરફોલ હોય કે કોઈ ઘરની જ કોઈ તમારી સ્પેસ હોય એની કલ્પના કરો. એને એની એની છબી મનની અંદર મોટી મોટી કરો ને તમે ત્યાં બેઠા હોય એવું ફીલ કરો, ત્યાંના અવાજો સાંભળવા ફીલ કરો. આ એક પ્રકારની મેડિટેટિવ સ્થિતિ છે, ધ્યાનની સ્થિતિ છે. અને વિથ યોર આઈ સ્ટીલ ક્લોઝડ, લુક સ્ટેટ અપ અને પછી શ્વાસ છોડી અને આંખ ખોલો. હવે તમે આલ્ફા સ્ટેટમાં આવી ગયા. બાકીની બધી વસ્તુ છે એ શાંત થઈ ગઈ હોય. પ્રેક્ટિસ ધીસ બિફોર ક્લાસ, ટેસ્ટ અને સેલ્ફ સ્ટડી. ટેસ્ટ પહેલાં, ક્લાસ પહેલાં અને ભણવા બેસો ત્યારે આ પ્રેક્ટિસ કરો. ઇટ ટેક્સ કપલ ઓફ મિનિટ્સ ઓનલી, 2-4 મિનિટ લેશે. મેન્ટલ, ઇમોશનલ અને ફિઝિકલ સ્ટેટ્સ આર ઇન્ટરકનેક્ટેડ. એટલે એ બે વસ્તુ કનેક્ટેડ છે. આલ્ફા સ્ટેટ પ્રોસેસમાં ડ્યુરિંગ એન એક્ઝામ, ઇફ યુ એવર ફાઇન્ડ યોર સેલ્ફ પેનિકિંગ, તમને અંદર એકદમ કંઈક થઈ ગયું, બ્લેન્ક થવા લાગ્યું, ત્યારે જ તમે ઘડીક લાંબા ઊંડા શ્વાસ લઈને આંખ બંધ કરીને સીધા ટટ્ટાર બેસી જાઓ અને માઇન્ડને આદેશ કરો કે મૂવ ટુ આલ્ફા સ્ટેટ. પાછા તમે તમારા ઓરિજિનલ સ્ટેટમાં આવી જશો. લાર્જલી ધીસ વિલ વર્ક. મોટાભાગે આ વસ્તુ કામ કરશે. એટલે તમારે આવું થાય કે ન થાય કેવી ચિંતા કરવાની જરૂર નથી. ધ આલ્ફા બ્રેઇન વેવ સ્ટેટ ઇઝ ધ ઓપ્ટિમલ બ્રેઇન વેવ સ્ટેટ ટુ બી ઇન ફોર લર્નિંગ. આ બીજી વખત તમને કહી રહ્યો છું અને એટલા માટે કે એટલું જ અગત્યનું છે. જે 7 ટેકનિક છે પ્રિપેરિંગ યોર સ્ટેટ, ફિઝિકલ, મેન્ટલ એન્ડ ઇમોશનલ, એનો બીજો પોઈન્ટ છે લિસન ટુ ક્લાસિકલ મ્યુઝિક. એને બેરોક મ્યુઝિક કહેવાય. ગૂગલ ઉપર સર્ચ કરશો તમને બેરોક મ્યુઝિક સાંભળવા મળશે. એ તમને હું પછી ક્લિપ બતાવીશ પણ ખરો. પણ મ્યુઝિકની શું ઇમ્પેક્ટ છે એ તમને કહું કે મ્યુઝિક કેન હેવ અ ટ્રેમેન્ડસ ઇફેક્ટ ઓન હાઉ વી ફીલ એન્ડ ઓન અવર એનર્જી લેવલ. મ્યુઝિક ઇઝ ઓફન યુઝ ટુ ક્રિએટ અ ડિઝાયર્ડ મૂડ. તમારો મૂડ બનાવી શકે અને તમે કેવો ભાવ રાખો છો એ પણ મ્યુઝિક નક્કી કરી શકે. જ્યારે તમે ખૂબ થાકી ગયા હો અને રિલેક્સ થવાની જરૂર હોય આખા દિવસ અંતે, ત્યારે પણ તમે આવા ટાઈપના રિલેક્સિંગ મ્યુઝિક સાંભળી શકો છો. એ ફોકસ અને સ્ટડીમાં હેલ્પફુલ થાય છે. અનધર વે ટુ ઇન્ડ્યુસ અ રિલેક્સ એન્ડ રિસોર્સફુલ સ્ટેટ ઓફ માઇન્ડ ઇઝ થ્રુ ધ યુઝ ઓફ ક્લાસિકલ મ્યુઝિક. ખાસ કરીને બેરોક મ્યુઝિક એ વેસ્ટર્ન છે. આપણું જે આલ્ફા સ્ટેટનું મ્યુઝિક આવે જ છે, હું તમને પછી સંભળાવું પણ છું. બેરોક મ્યુઝિક છે એ છેક 1600-1750 યુરોપની અંદર કમ્પોઝ કરવામાં આવેલું અમુક પ્રખ્યાત કમ્પોઝર દ્વારા. અને એમાં એવરી મિનિટ 50-80 બીટ્સ હોય. એટલે આપણા હૃદયના જે બીટ્સ 72 હોય એની સાથે કંઈક ને અંશે
મેચ થાય છે. વેરિયસ સ્ટડીઝ હેવ શોન કે લિસનિંગ ટુ બેરોક મ્યુઝિક કેન હેવ અ પોઝિટિવ ઇમ્પેક્ટ ઓન યોર એબિલિટી ટુ લર્ન એન્ડ રિટેન ઇન્ફોર્મેશન. તમારી ભણવાની શક્તિ સાથે આને ખૂબ કનેક્શન છે, એની ઉપર એ અસર પાડી શકે છે. આપણે એનો ઉપયોગ કેવી રીતે કરવાનો એ પણ હું તમને કહીશ. ઇટ ઓલ્સો હેલ્પ્સ ટુ પ્રમોટ અ ફિલિંગ ઓફ કામનેસ, એકદમ શાંત અને રિલેક્સ ફીલ તમને કરાવે છે. આ રિલેક્સિંગ મ્યુઝિક તરીકે પણ ઓળખાય છે. ઓડિયો ક્લિપ અહીંયા પહેલાં તમે સાંભળી લો, હું તમને બે ક્લિપ સંભળાવું છું, એક બેરોક અને એક આપણું આલ્ફા સ્ટેટની આપણી ઇન્ડિયન મ્યુઝિક. આવા ટાઈપનું મ્યુઝિક જે છે એ લો વોલ્યુમમાં તમારે સાંભળવાનું છે. લો એટલે બેકગ્રાઉન્ડ, એમ કે તમારું ધ્યાન આઈડિયલી જે છે એ આમ ભણવામાં રાખવાનું છે, મ્યુઝિકમાં નહીં. અને આ મ્યુઝિકમાં કોઈ લિરિક્સ નહીં હોવા જોઈએ. તમે ગીત સાંભળો તો તમે ફોકસ નહીં કરી શકો. એટલે મેં જે આ બે ક્લિપ સંભળાવી છે એવા બેકગ્રાઉન્ડ મ્યુઝિક, અને એ રીતે માંડ માંડ સંભળાય એટલું લાઇટ બેકગ્રાઉન્ડ રાખવાનું, કારણ કે તમારું ધ્યાન એ બાજુ નથી રાખવાનું, એણે આખું એન્વાયરમેન્ટમાં વાઇબ્રેશન ક્રિએટ કરવાના છે. આપણું ધ્યાન, આપણું ફોકસ છે આપણે ભણવામાં રહેવું જોઈએ. બિફોર યુ સીટ ડાઉન ટુ સ્ટડી, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ સ્પેન્ડ અ મિનિટ ઓર ટુ થિંકિંગ અબાઉટ એક્ઝેક્ટલી વોટ યુ વોન્ટ ટુ ગેટ આઉટ ઓફ ધ સ્ટડી સેશન. એટલે આ ત્રીજો જે પોઈન્ટ છે, ક્રિએટ અ સ્પેસિફિક ગોલ્સ એન્ડ લર્નિંગ ઓબ્જેક્ટિવ. તમે જ્યારે ભણવા બેસો, જ્યારે ક્લાસમાં જાઓ કે જ્યારે ટેસ્ટ આપો, ટેસ્ટમાં તો ધ્યેય તમારું નક્કી હોય, પણ ભણવા બેસો ત્યારે અને ક્લાસમાં તમારો ગોલ નક્કી કરવાનો સ્પેસિફિક. તમે જે ભણો છો એનો હેતુ શું છે, તમારું એ ભણવાનું એ બે કલાકનું કે દોઢ કલાકનું તમારું ધ્યેય શું છે. ધ્યેય વગર ભણશો તો મોટિવેશન નહીં હોય, તમારું માઇન્ડ ઇધર ઉધર ભટક્યા કરશે. આના વિશે વાત કરું છું, બરાબર ધ્યાનથી સાંભળજો. તમારો જે ગોલ છે એ સ્પેસિફિક અને મેઝરેબલ હોવો જોઈએ. તમે એવો ગોલ નહીં રાખી શકો કે હું હવે બે કલાક મેથ્સ ભણીશ, એમ નહીં. તમે એવો ગોલ નક્કી કરો કે મેથ્સના 1 થી 20 દાખલા હું ગણી નાખીશ, અથવા તો ફિઝિક્સનું આ 15 પેજ છે એની અંદર આવતા બધા પ્રોબ્લેમ હું સોલ્વ કરીશ, અથવા તો બાયોલોજીના આટલા પેજીસ છે હું તૈયાર કરીશ, અથવા તો કેમિસ્ટ્રીનું આ ચેપ્ટર હું તૈયાર કરીશ. એટલે સ્પેસિફિક ગોલ નંબર અને ક્વોન્ટિટી સાથે. બેટર મેથ્સ ગોલ વુડ બી I will read 15 pages in my maths textbook and then finish 5 homework problems. Our goal sathe j besvan, goal vagar nahi besvan. Tamaro goal che e specific hashe to tamne e puro karvanu ek andar thi motivation malshe. Par tame khali em rakho ko hu pona 2 kalak ke 2 kalak vanchish to pona 2 kalak 2 kalak to pass thai j javana che. Ema tame kai achieve karva jevu hatu e karyu ke nahi e to koi thavanu nathi. Sathe e pan dhyan rakhvanu che કે ગોલ શુડ બી ઓબ્જેક્ટિવ બેઝ, નોટ ટાઈમ બેઝડ. એટલે એમ નહીં કે હવે 2 કલાક હું ઊભો જ નહીં થાઉં. તમે હેતુ નક્કી કરો, ટાઈમ બેઝ નહીં. ટાઈમ તો નક્કી જ છે, પણ એની અંદર હેતુ નક્કી કરો કે આમાં હું આટલો પેજ અથવા તો આટલા દાખલા અથવા તો આટલી એપ્લિકેશન સોલ્વ કરીશ. ઇટ ઇઝ મચ બેટર ટુ સ્પેસિફાઈ એન ઓબ્જેક્ટિવ સચ એઝ રીડ ચેપ્ટર 2 ઓફ ધ ટેક્સ્ટ બુક. આ ટાઈપનું ટૂંકમાં શું વાંચશો, કેટલા પેજ વાંચશો, કેટલા પ્રોબ્લેમ સોલ્વ કરશો, આવો ઓબ્જેક્ટિવ તમારો હોવો જોઈએ. વન્સ યુ હેવ એકમ્પ્લિશ યોર લર્નિંગ ગોલ, ટેક અ ફ્યુ મોમેન્ટ્સ ટુ સેલિબ્રેટ યોર સક્સેસ. આ ધ્યાન રાખજો. તમે 2 કલાકે નક્કી કર્યું કે આ સ્વાધ્યાય 1.1 છે, એક્સરસાઇઝ 1.1, એ હું સોલ્વ કરી નાખીશ, અને તમે એના માટે તનતોડ પ્રયત્ન કરો, સોલ્વ કરી નાખો એટલે એને એન્જોય કરો.
એન્જોય કરવાના તમારા રસ્તા, એક ચોકલેટ ખાઈ લેવી, નીચે આંટો મારી આવવો, 5-10 મિનિટ ટીવી જોઈ લેવું, 5 મિનિટ મોબાઈલ પકડી લેવો, કોઈ ફ્રેન્ડને કોલ કરીને વાત કરી લેવી, વોટ એવર ગોલ યુ કેન કીપ, નો પ્રોબ્લેમ. પણ એનાથી શું થશે, એક ગોલ તમે કમ્પ્લીટ કરો એનો તમને રિવોર્ડ મળી રહ્યો છે. એટલે ત્યાં ત્યાં 2 કલાકમાં તમારો દાખલો ગણાય ગયો. પહેલાં તમે હેતુ નક્કી કરો, હેતુ ચરિતાર્થ કરો, એનું તમને એક કંઈક ને કંઈક સ્વરૂપે રિવોર્ડ મળ્યો છે. પછીનો જે પોઈન્ટ આવે છે ચોથો, એ YFM, એટલે વોટ ઇઝ ઇન ઇટ ફોર મી. સાંભળજો, વોટ ઇઝ ઇન ઇટ ફોર મી, એટલે આ એક પ્રકારનું આવું એક્રોનિમ બનાવ્યું YFM. આપણે કેમ નથી આવતું માય FM ને એવા આવે ને, FM સ્ટેશન, એમાં YFM યાદ રહે એટલા માટે. પણ એનું ફૂલ ફોર્મ થાય વોટ ઇઝ ઇન ઇટ ફોર મી. તમે જે ભણવા માટે બેસો છો કે ક્લાસ એટેન્ડ કરવા જાઓ છો, એમાં તમને જો મોટિવેશન હશે તો તમે સારામાં સારી રીતે ભણી શકશો, અને એ તમને ગ્રેટલી તમારા લર્નિંગને ઇમ્પેક્ટ કરશે. હવે મોટિવેશન સૌથી વધારે કહ્યું, મને આમાંથી શું મળે, મારા માટે આ લેક્ચરમાં શું છે. ઇફ યુ કેનોટ સી ધ પર્સનલ રેલેવન્સ ઓફ ધ ક્લાસ, તમને જો ક્લાસમાં ભણાવવામાં આવે એની કોઈ ઉપયોગિતા જ ફીલ ના થતી હોય, ઉપયોગિતા તમારે ક્રિએટ કરવી પડે. જો આપણે એમ નામ એક છોકર મતમાં કહી દઈએ કે આમાં શું રાખ્યું છે, એમ નહીં, તમારે પોઝિટિવલી ઉપયોગિતા ક્રિએટ જ કરવાની. કારણ કે તમે જે ભણવા બેસો છો એ ભણ્યા વગર છૂટકો જ નથી, એ નકામું છે જ નહીં, તો તમે ભણો જ છો, શું કામ, કામનું જ છે. પણ કામનું શું કામનું છે, તમારા જીવનમાં એ શું ફરક પડે છે, તમારા આખા જીવનનો જે ધ્યેય છે ત્યાં પહોંચવામાં આ કેટલું હેલ્પફુલ છે, આખા વર્ષને અંતે તમારે જે પર્સન્ટેજ લાવવા એમાં આજના લેક્ચરની શું ઉપયોગિતા છે, એ ઉપયોગિતા તમારા પોતાના જીવનમાં એનું શું મહત્વ છે, એ તમે નક્કી કરીને બેસશો તો ઓટોમેટિક તમને એક પ્રકારનું મોટિવેશન મળશે. ઓન ધ અધર હેન્ડ, વેન યુ કેન સી ધ પર્સનલ બેનિફિટ્સ, યોર મોટિવેશન એન્ડ ડિઝાયર ટુ સક્સીડ વિલ બી ગ્રેટલી એનહાન્સ. તમારું મોટિવેશન અને એક સફળ થવાની ઈચ્છા છે એ ગ્રેટલી સુધરશે. મેની ઓફ ધ મોસ્ટ સક્સેસફુલ પીપલ ઓન ધ પ્લેનેટ આર જસ્ટ ઓર્ડિનરી પીપલ હુ આર એક્સ્ટ્રા ઓર્ડિનરીલી મોટિવેટેડ. મારું આમાંથી કલ્યાણ શું થવાનું છે એ પણ એક મોટિવેશન હોવું જોઈએ. મતલબ કે તમે જાણતા હોવા જોઈએ તમારો વાય, વાય આઈ એમ ગોઈંગ ટુ એટેન્ડ ધીસ લેક્ચર, વાય ધીસ સબ્જેક્ટ ઇઝ યુઝફુલ ફોર મી, વાય ધીસ 2 અવર્સ આર વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફોર શેપિંગ માય ડેસ્ટિની. ઇફ યુ નો યોર વાય, ઇટ વિલ બીગર યોર વાય, ઇઝીયર યોર હાઉ. તમને જેટલું દ્રઢતાથી ખબર પડશે કે આ મારા માટે કેટલું ઉપયોગી છે, એટલો તમારા માટે એ રસ્તો છે એ પ્રાપ્ત કરવો, એ લેક્ચર ભરવું, એ તૈયારી કરવી, પદ્ધતિસર તૈયારી કરવી, આ બધી વસ્તુ એટલી સરળતા થઈ શકશે. બરાબર યાદ રાખજો, બીગર યોર વાય ધ ઇઝીયર યોર હાઉ, એટલે કઈ રીતે કામ કરવું, એ તમને શું એમાંથી પ્રાપ્ત થવાનું છે, એ જેટલું તમે દ્રઢપણે વિચાર્યું છે એટલું સરળતાથી થઈ શકશે. ભાઈ FM આગળ, યુ કેન આસ્ક યોર સબ ક્વેશ્ચન સચ એઝ, આવા પ્રશ્નો તમે તમારી જાતને પૂછી શકો, વાય ઇઝ ધીસ સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ, આ વિષય મારા માટે શા માટે અગત્યનો છે, વાય ડુ આઈ નીડ ટુ લર્ન ધીસ, મારે આ શું કામ ભણવું જોઈએ, હાઉ કેન આઈ યુઝ ધીસ ઇન્ફોર્મેશન ઇન માય એવરીડે લાઈફ. તમે ન્યૂટનનો ત્રીજો નિયમ ભણતા હો તો તમારા એવરીડે લાઈફમાં એ ક્યાં ઉપયોગી થાય છે, તમે જેટલું ભણો એને તમારા પ્રેક્ટિકલ લાઈફની સાથે લિંક કરશો તો ઓટોમેટિક તમારો ઇન્ટરેસ્ટ અને મોટિવેશન ક્રિએટ થશે. હાઉ વિલ લર્નિંગ ધીસ ઇમ્પ્રુવ માય લાઈફ, આ મારા લાઈફને કેવી રીતે ઇમ્પ્રુવ કરી શકશે આ ભણવાથી, વોટ આર સમ ઓફ ધ એડવાન્ટેજીસ ઓફ લર્નિંગ ધીસ, આ ભણવાથી શું ફાયદો થાય, આવા પ્રશ્નો તમારા માઇન્ડની અંદર ઊભા થવા જોઈએ. ઇફ યુ ડોન્ટ ગેટ મોટિવેટેડ, સી ધ બિગ પિક્ચર, ધારો કે તમને કોઈ સબ્જેક્ટમાં હાવ કંટાળો આવે, કોઈ પ્રકારનું મોટિવેશન જ નથી, માની લો કે ફોર એક્ઝામ્પલ તમને ફિઝિક્સમાં કંટાળો આવે ને તમારે નીટ આપવાની છે, તમારે તમારા જીવનને તમે ઈકીગાઈ રાખી છે કે મારે મોટા ડૉક્ટર થવું છે, તો તમે વિચાર કરો કે એ ડૉક્ટરી સુધી પહોંચવા માટે આજનો કંટાળો આવે તો મારે લેક્ચર ભરવો પડશે, રસપૂર્વક જ ભરવો પડશે, એનું હોમવર્ક કરવું પડશે, એને મારે સેલ્ફ લર્નિંગમાં પણ શીખવું પડશે. તો બ્રોડર પર્સ્પેક્ટિવથી નાના નાના સ્ટેપમાંથી પણ તમે મોટિવેશન પ્રાપ્ત કરી શકો. 3 of the most important ઇન્ગ્રેડિયન્ટ્સ ઓફ ફોર ધ સક્સેસ એઝ અ સ્ટુડન્ટ આર મોટિવેશન, મોટિવેશન એન્ડ મોટિવેશન. તમને પ્રેરણા તો ભણવાની જોઈશે જોઈશે જોઈશે,
અને એના માટે વાય એફએમ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. તમે ટ્રાય કરજો આ બધી વસ્તુને તમારા ભણવાની સ્ટાઇલમાં ઇન્કોર્પોરેટ કરવાની. ધ બિગર યોર વાય ધ ઇઝીયર યોર હાઉ. એટલે આ બધું અમુક હાઇલાઇટ કરું છું, બરાબર ધ્યાનમાં લેજો. પાંચમો પોઈન્ટ છે બિલીવ યુ કેન ડુ ઇટ. સાત ટેકનિક છે એ તમારી જાતને તૈયાર કરવાની છે, મેન્ટલી, ફિઝિકલી અને ઇમોશનલી. પછી જ તમારું લર્નિંગ કે પછી જ તમારો ક્લાસ ઇફેક્ટિવ થાય. આ બધી વસ્તુ છે એ કરતાં કાંઈ કલાકો ના જાય, પાંચ સાત મિનિટ જ તે. અને આ તો આખા દિવસ ચાલતી પ્રક્રિયા છે ને. તમે ગમે ત્યારે ઘરેથી નીકળો ત્યારે મનમાં વિચારવા માંડો કે આજના ભણવાનું મારામાં શું ઉપયોગીતા છે. તમે આ બિલીવ યુ કેન ડુ ઇટ, તો આ બિલીફ તો તમે 24 કલાક ડેવલપ કરી શકો. ઇટ ઇઝ અવર એટીટ્યુડ એટ ધ બિગિનિંગ ઓફ અ ડિફિકલ્ટ ટાસ્ક વિચ મોર દેન એનીથિંગ એલ્સ વિલ અફેક્ટ ઇટ્સ સક્સેસફુલ આઉટકમ. એટલે જ્યારે ડિફિકલ્ટ ટાસ્ક તમે કરતા હો ત્યારે તમારો એટીટ્યુડ કેવો છે શરૂઆતમાં. આપણે નથી કહેતા કે વેલ બિગિનિંગ ઇઝ હાફ ધ સક્સેસ, સારી શરૂઆત એ અડધી સફળતા બરાબર છે. આ કંઈક એના જેવી જ વાત થઈ. એટલે બિલીવ યુ કેન ડુ ઇટ. વન ઓફ ધ કીઝ ટુ સક્સીડિંગ ઇન એનીથિંગ ઇઝ સિમ્પલી ધ બિલીફ દેટ યુ કેન એન્ડ યુ વિલ સક્સીડ. સક્સેસ માટે આ બહુ મહત્વનું પાસું છે, તમારી બિલીફ. ધીસ ઇઝ લો ઓફ લાઈફ. તમે તમારી જાત માટે શું વિચારો છો? તમે જો સફળ થશો એવું તમે વિચારતા હો તો તમે સફળ થશો. આ હેનરી ફોર્ડનું કોટેશન છે, વેધર યુ થિંક યુ કેન ઓર યુ થિંક યુ કેનોટ, આઈધર વે યુ આર યુઝવલી રાઈટ. તમે કરી શકો એમ માનતા હો કે તમે કંઈક ન કરી શકો એમ માનતા હો, યુઝવલી તમે આ બંનેમાં સાચા હો છો. યોર ચાન્સીસ ફોર સક્સેસ આર ડ્રામેટિકલી ઇન્ક્રીઝ ઇફ યુ સિમ્પલી બિલીવ દેટ યુ વિલ સક્સીડ. આ બધું સાયન્ટિફિક મનોચિકિત્સકી દ્રષ્ટિએ વિચારેલી બાબતો તમને કહેવામાં આવી રહી છે. પ્રખ્યાત લેખકોએ જે એમની બુકની અંદર વિચારો વ્યક્ત કર્યા હોય એ પણ મેં લીધા છે. વી આર ઓલ બોર્ન વિથ ધ સેમ નંબર ઓફ ન્યુરોન્સ. ન્યુરોન્સ બધાને 86 બિલિયન જ છે. એક ન્યુરોન બીજા 20,000 ન્યુરોન્સ સાથે કનેક્શન ધરાવે છે. ઇટ ઇઝ વોટ યુ ડૂ વિથ યોર ન્યુરોન્સ દેટ કાઉન્ટ્સ. કાઉન્ટ છે જ, પણ તમે એ ન્યુરોનનો કેવો ઉપયોગ કરો છો, તમે કયા વેવનો ઉપયોગ કરો છો, કેવું તમારું સ્ટેટ ઓફ માઇન્ડ, ઇમોશન્સ, ફિઝિક્સ છે. ન્યુમરસ સ્ટડીઝ હેવ શોન દેટ ધ મેજોરિટી ઓફ સ્ટુડન્ટ સક્સેસ ડિપેન્ડ્સ નોટ ઓન ધેર આઈક્યુ ઓર ટેકનિકલ એબિલિટી. સ્ટડીઝ એવું કહે છે કે માત્ર આઈક્યુ અને ટેકનિકલ ક્ષમતા ઉપર જ તે સફળતાનો આધાર નથી, બટ ઓન ઇફેક્ટિવ લર્નિંગ ટેકનિક્સ. ધ ટેકનિક્સ એન્ડ સ્ટ્રેટેજીઝ પ્રેઝન્ટેડ ઇન ધીસ સિરીઝ વિલ અલાવ યુ ટુ ગેટ ધ મોસ્ટ આઉટ ઓફ યોર 86 બિલિયન ન્યુરોન્સ. એટલે આ બધી જ ટેકનિક છે તમારે આત્મસાત કરવી રહી. One way that you can develop your belief in yourself is through the use of positive affirmation. હકારાત્મક ફીડબેક તમારી જાતને તમે આપો. કેવા ટાઈપના હું તમને કહું, સમ એક્ઝામ્પલ્સ. આઈ લર્ન એનીથિંગ ઇઝીલી એન્ડ એફર્ટલેસલી. હું સરળતાથી અને બહુ ઓછા પ્રયત્ન દરેક વસ્તુ શીખી શકું છું, એવું તમે બિલીવ કરવાનું શરૂ કરી દો. એવા સ્ટેટમેન્ટ તમારી જાતને આપો. આઈ ઓલવેઝ ગેટ બેટર વિથ પ્રેક્ટિસ. હું પ્રેક્ટિસથી ઓલવેઝ મારું કામ છે એ બેટર કરી શકું છું. આઈ લવ ટુ લર્ન. મને ભણવું ગમે છે. માય બ્રેન ઇઝ પાવરફુલ એન્ડ કેપેબલ ઓફ લર્નિંગ એનીથિંગ. મારું મગજ છે એ પાવરફુલ છે અને કોઈ પણ વસ્તુ શીખવા માટે શક્તિશાળી છે. યુ કેન સે પોઝિટિવ એફર્મેશન્સ આઉટ લાઉડ ઓર સાયલન્ટલી ટુ યોરસેલ્ફ. તમે આવા એફર્મેશન મનોમન કરી શકો અથવા તો લાઉડલી પણ બોલી શકો, એકલા ઘરે હોવ ત્યારે, સ્કૂલમાં નહીં. When using affirmations, જ્યારે આવા સ્ટેટમેન્ટ કરો ત્યારે પ્રેઝન્ટ રહો ત્યાં, એમાં બિલીવ કરો. અને એ સ્ટેટમેન્ટમાં તમે આમ હૃદયપૂર્વક માનો. ખાલી કહેવા ખાતર યુઝલેસ સ્ટેટમેન્ટ અને માઇન્ડલેસ સ્ટેટમેન્ટનો કોઈ મતલબ નહીં થાય, એ ધ્યાન રાખજો. આઈ રેકમેન્ડ પ્લેસિંગ પોઝિટિવ એફર્મેશન અરાઉન્ડ યોર વર્ક એરિયા ઓર સ્ટડી સ્પેસ. તમારું જે લર્નિંગ ટેબલ હોય ત્યાં આવા એફર્મેશન્સ છે ને એને તમે ચીપકાવી દો. વારંવાર એની ઉપર ધ્યાન જશે, રિમાઇન્ડ થશે, એટલે એ તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદર ઇમ્પ્રિન્ટ થઈ જશે. ડેઇલી એક્સપોઝર આવા પોઝિટિવ એફર્મેશન્સનું ઘણો ફાયદો કરતું હોય છે. અધર વેઝ દેટ યુ કેન ડેવલપ યોર બિલીફ ઇન યોર સેલ્ફ એન્ડ યોર એબિલિટી ટુ લર્ન ઇન્ક્લુડ. બીજા રસ્તાઓ તમને કહું છું તમારી જાતમાં તમે માનો એ માટે. વિઝ્યુઅલાઇઝ યોર સક્સેસ. તમે માની લો કે એક સફળ ડૉક્ટર થવા માંગો છો,
તો આ એક તમે ડૉક્ટર બની ગયા હો, તમારી હોસ્પિટલ હોય, પેશન્ટ આવતા હોય, તમે ઓપરેશન કરતા હો, લોકોમાં તમારે વાહવા થતી હોય, આવા દૃશ્યોની કલ્પના કરો. તમારી એક્ઝામનું રિઝલ્ટમાં તમે ટોપ કરવાના હો, આટલા માર્ક લાવવાના હોય, છાપામાં તમારો ફોટો આવશે, બધા તમને અભિનંદનના ફોન કરશે, આવી બધી વિઝ્યુલાઇઝ કરો. રીડ સમથિંગ ઇન્સ્પાયરિંગ એવરી ડે, ડેઇલી કંઈક પ્રોત્સાહન આપે એવું વાંચો, ભલે તમે 5-10 મિનિટ વાંચતા હો. ઈટ હેલ્ધી એન્ડ એક્સરસાઇઝ રેગ્યુલરલી, હેલ્ધી ફૂડ ખાઓ, રેગ્યુલર એક્સરસાઇઝ કરો. ગેટ એ ગુડ નાઇટ સ્લીપ, 7-8 કલાકની ઊંઘ હોવી જોઈએ. રિપ્લેસ સેલ્ફ લિમિટિંગ થોટ્સ વિથ પોઝિટિવ વન્સ, મને આ ન આવડે, મને બધું જલ્દી ભૂલાઈ જાય છે, મને એક્ઝામમાં બીક લાગે છે, મને આ અઘરું પડે છે, ઓલાને આવડે ને મને નથી આવડતું, આવા બધા જે પોતાની જાતને લિમિટ કરે ને એને બદલે આઈ કેન ડુ, મને આવડી શકે, હું સમજી શકીશ, મારામાં તાકાત છે, એવા પોઝિટિવથી એને ભરી દો. રિડ્યુસ યોર એક્સપોઝર ટુ ટેલિવિઝન એન્ડ અધર સોર્સિસ ઓફ નેગેટિવ મીડિયા, જે જે વસ્તુ નેગેટિવિટી ફેલાવે એનાથી તમારી જાતને દૂર રાખો. પોઝિટિવ લોકો જે છે, ઉત્સાહવાળા લોકો છે, જે ગમે એવા સંકટમાં પણ સારી વસ્તુ શોધીને વાત કરે, એવા લોકોની સાથે વધારે સમય ગાળો. બિલીવ ઇન યોર સેલ્ફ એન્ડ ધ રેસ્ટ વિલ ફોલ ઇન ટુ પ્લેસ, હેવ ફેથ ઇન યોર ઓન એબિલિટીઝ, વર્ક હાર્ડ એન્ડ ધેર ઇઝ નથિંગ યુ કેનોટ એકમ્પ્લિશ, તમે બધું જ કરી શકશો. હાર્ડવર્ક કરો, તમારી અંદર વિશ્વાસ રાખો, તમારી ક્ષમતા ઉપર ભરોસો રાખો, અને આ બિલીફથી તમે ગમે તે વસ્તુ હાંસલ કરી શકશો. આ બ્રાડ હેનરીએ કીધેલું છે. છઠ્ઠો પોઈન્ટ જે છે, પ્રિપેરિંગ યોર સ્ટેટ, એમાં પ્રિપેર યોર લર્નિંગ સ્પેસ, તમારું ભણવાની જગ્યા જે છે એને તમે વ્યવસ્થિત પ્રિપેર કરો. એના વિશે કેટલીક વાતો કરું, સામાન્ય સામાન્ય છે પણ એની મોટી ઇફેક્ટ છે. તમે કઈ જગ્યાએ ભણો છો એનો સિગ્નિફિકન્ટ ઇફેક્ટ છે હાઉ યુ લર્ન, હાઉ વેલ યુ લર્ન. પુઅર સ્ટડી એન્વાયરમેન્ટ કેન નેગેટિવલી ઇમ્પેક્ટ સ્ટુડન્ટ સક્સેસ. સ્ટડી એન્વાયરમેન્ટ ઘોંઘાટવાળું હોય, ડિસ્ટર્બિંગ હોય, આપણે ડિસ્ટ્રેક્શન ઊભા કરે એવા ટાઈપનું હોય, અસ્તવ્યસ્ત બધું હોય, તો એ તમને નેગેટિવ અસર કરશે. અને તમે લાંબા ગાળા સુધી યાદ ન રાખી શકો ને વારંવાર ડિસ્ટ્રેક્શનને કારણે ડેપ્થમાં સમજી પણ ન શકો. ઓપ્ટિમલ લર્નિંગ સ્પેસ માટે હું કેટલીક બાબતો તમને કહું. એક તો એનું લોકેશન છે ને, શુડ બી પ્લેસ દેટ ઇઝ ફ્રી ફ્રોમ ડિસ્ટ્રેક્શન. તમે જ્યાં ભણવા માટે બેસો ને એ સ્થળ ફિક્સ રાખો, અને કોઈ ખલેલ ન પહોંચે એ રીતે. તમારું 2 માળનું મકાન હોય તો ઉપરના માળે એક તમારી સ્પેશિયલ રૂમ, એ લોકેશન ઇઝીલી અવેલેબલ પણ હોવું જોઈએ. એ જ લોકેશનમાં તમે ભણો એટલે એક પ્રકારનું એસોસિએશન થશે માઇન્ડ સાથે, સબકોન્શિયસ માઇન્ડ સાથે, કે તમે ત્યાં હો મીન્સ યુ આર ફોર બિઝનેસ, યુ આર ફોર લર્નિંગ. એટલે તમારું માઇન્ડ ઓટોમેટિક તૈયાર થઈ જશે કે હું અહીંયા આવી ગયો આ રૂમમાં, મતલબ મારે ભણવાનું જ કામ કરવાનું છે, બીજું કાંઈ નહીં. કોન્શિયસ સબકોન્શિયસ માઇન્ડ તમારું તૈયાર થઈ જશે. યુ વોન્ટ યોર બ્રેઇન ટુ નો દેટ એવરી ટાઈમ યુ સિટ ડાઉન એટ યોર લર્નિંગ સ્પેસ યુ આર ધેર ટુ વર્ક એન્ડ યુ મીન અ બિઝનેસ. તમારા મગજને એવો સંદેશ તમારે પહોંચાડવાનો છે કે હું આ રૂમમાં હોઉં એટલે મારે ભણવાનું છે, બસ આ જ મારો ધંધો છે, બીજું કાંઈ નથી. એટલે તમારું માઇન્ડ છે ઓટોમેટિક ત્યાં જાય એટલે તૈયાર જ થઈ જાય. પછી ત્યાં પૂરતી નેચરલ લાઇટિંગ હોય તો સૌથી સારું. નેચરલ લાઇટ એ લર્નિંગ એન્વાયરમેન્ટ માટે ખૂબ જરૂરી છે. બારીમાંથી ગમે ત્યાંથી નેચરલ લાઇટ આવતી હોય, જો ન આવતી હોય તો ઇનકન્ડેસન્ટ લાઇટ ઇઝ બેટર દેન ફ્લોરેસન્ટ લાઇટ. ઇનકન્ડેસન્ટ એટલે જે પેલી ફિલામેન્ટવાળી લાઇટ હોય ને, થોમસ આલ્વા એડિસને શોધી હતી એ. ઇટ ઇઝ સાયન્ટિફિકલી બેટર દેન આપણે જે ટ્યુબલાઇટ વાપરીએ, જેમાં ગેસ હોય ને એક્સાઇટેશનની ફ્લોરેસન્સની આપણને લાઇટ મળે. એની સાયન્ટિફિક ઇફેક્ટ છે, પણ ઠીક છે, તમારે ત્યાં એ વ્યવસ્થા હોય તો એ કરી શકાય. પ્લેસ ધ લેમ્પ, એવી રીતે લેમ્પને પ્લેસ કરો કે જેથી કરીને એની લાઇટ તમારા આખા ટેબલ ઉપર એક સરખી પડે, જેનાથી આઈને સ્ટ્રેઇન ઓછો પડશે અને ઓવરઓલ તમારી પ્રોડક્ટિવિટી વધશે. પછી આપણા માઇન્ડને કોઈ પ્લાન્ટ્સ આજુબાજુ હોય તો, હ્યુમન બ્રેઇન્સ છે એ રીતે હાર્ડવાયર્ડ થયેલું છે કે એ પોઝિટિવલી રિસ્પોન્ડ કરશે અને એ આપણને વધારે વધારે લર્નિંગમાં ફાયદો કરશે. ધારો કે તમારી પાસે ઘરે કોઈ પ્લાન્ટ નથી, રૂમની અંદર ઇન્ડોર પ્લાન્ટ હોય તો સારી વાત છે, તમે આર્ટિફિશિયલ પ્લાન્ટ પણ એક બે ફૂલ છોડ તમારા ટેબલની આજુબાજુ રાખો, એ તમને ચોક્કસપણે ફરક પાડશે. એક કે બે ચાલશે, તમે નેચરલ વાતાવરણમાં તમારું લર્નિંગ હોય તો સૌથી સારું, પણ એ તો પોસિબલ દરેક પાસે ન હોય. ઇફ યુ ડુ નોટ હેવ અ ગ્રીન થમ્બ યુ કેન ઓલવેઝ યુઝ અ ફેક પ્લાન્ટ, મતલબ આર્ટિફિશિયલ પ્લાન્ટ પણ રાખી શકો.
પછી આખી ગોઠવણી જે તમારા સ્ટડી રૂમની છે, લર્નિંગ સ્પેસની છે, ધ મોર ઓર્ગેનાઇઝ યોર લર્નિંગ સ્પેસ ધ બેટર, એટલું સારું રહેશે. પ્લેસ ફ્રિકવન્ટલી યુઝ આઇટમ્સ, તમારા વારંવાર જેની જરૂર પડતી હોય, પેપર, પેન્સિલ, ઇરેઝર, બુક્સ, હાઇલાઇટર, કેલ્ક્યુલેટર, ઇન્ડેક્સ કાર્ડ, એ આજુબાજુમાં તમને દેખાય એમ જ પડ્યા હોય છે. તમે ક્યારેક દર વખતે ગોતવા માટે ઊભા થાવ એટલે ડિસ્ટ્રેક્શન આવે છે. એવરી ટાઈમ યુ નીડ ટુ સ્ટોપ સ્ટડિંગ ઇન ઓર્ડર ટુ ગેટ અપ એન્ડ રિટ્રાઈવ વન ઓફ ધીઝ આઇટમ્સ. આવી સિમ્પલ વસ્તુ પણ તમને એક ફોકસ સાથે ભણવા તરફ વાળશે. ધીસ વિલ ડિક્રીઝ યોર ઓવરઓલ એફિશિયન્સી, ઇન્ક્રીઝ યર ઓવરઓલ એફિશિયન્સી એન્ડ મેક ઇટ લેસ લાઇકલી દેટ યુ વિલ રિકોલ ધ ઇનપુટ. વારંવાર તમે ઊભા થશો ને તો કાર્યક્ષમતા તો ઘટશે, પણ તમે જૂનું બહુ યાદ નહીં કરી શકો. આ સાયન્સ બતાવે છે તમને. ઓર્ગેનાઇઝેશનમાં એટલે કે વ્યવસ્થિત ગોઠવણીમાં બીજો પોઈન્ટ છે. કેટલાક બીજા પોઈન્ટ તમને કહી દઉં. એક તો એ સ્થળ જ્યારે તમારે ભણવું હોય ત્યારે અવેલેબલ હોવું જોઈએ. માની લો કે તમે ફાર્મ હાઉસમાં ભણવા માટે તમારો રૂમ બનાવ્યો, તો જ્યારે ભણવું હોય ત્યારે ક્યાં ત્યાં તમે પહોંચી ના શકો. એટલે ઇઝીલી અવેલેબલ તમારું સ્થળ હોવું જોઈએ. ત્યાંનું ટેમ્પરેચર બહુ વધારે નહીં, બહુ ઓછું નહીં, એ ટાઈપનું મીડિયમ હોવું જોઈએ. એસી રાખો તો બહુ ચિલ્ડ નહીં, નોર્મલ હોવું જોઈએ. ઓર્ગેનાઇઝેશનના તે પોઈન્ટમાં એક મ્યુઝિકની વ્યવસ્થા તમે રાખો, જે હું તમને બે ક્લિપ મેં સંભળાવી છે, એવું બેકગ્રાઉન્ડ મ્યુઝિક. બીજું, એની અંદર ઇન્ટરનેટ નહીં હોવું જોઈએ, બીજા કોઈ મ્યુઝિક તરફ તમારું ધ્યાન જાય એવી વ્યવસ્થા નહીં હોવી જોઈએ. વિધાઉટ ઇન્ટરનેટ ખાસ ધ્યાન રહે, નહીંતર પાછું ડિસ્ટ્રેક્શન આવશે. પછી અર્ગોનોમિક્સ એટલે ટેબલની ને બધી જે ગોઠવણી છે ને એ વ્યવસ્થિત હોવી જોઈએ. એકદમ ટટ્ટાર તમે બેસી શકો, બે બાજુ હેન્ડલ હોય એવી ખુરશી. વધારે પડતી અનુકૂળતા આવી જાય ને ઊંઘ આવી જાય એવી આરામ ખુરશી નહીં. આમ આરામ ખુરશી હોય ને પાછળ ઓશીકું ને આગળ પગ બારીમાં નાખ્યા હોય ને મટીરિયલ ખોળામાં રાખ્યું હોય ને 92 લાખ માળવાનો ધણી ભણતો હોય એમ ભણે એ નહીં ભણી શકે. તમારે ટેબલની હાઇટ લખવા માટે અનુકૂળ હોય એવી જ હોવી જોઈએ. ટટ્ટાર બેસી શકાય એવી ખુરશી, બે બાજુ હેન્ડલ, આ અર્ગોનોમિક્સ છે. એક એફિશિયન્સી માટે જે ગોઠવણી થાય એ. ફાઇનલી યુ વોન્ટ યોર ડેસ્ક ટુ બી એટ અ કમ્ફર્ટેબલ હાઇટ ફોર રાઇટિંગ. Where you study can have a significant effect on how well you learn. એટલે તમે કયા સ્થળે ભણો છો એ એટલું ઇમ્પોર્ટન્ટ છે. અમે ક્લાસમાં તો એ બનશે એટલું ધ્યાન રાખતા હોઈએ છીએ, પણ તમારા ઘરે સ્ટડી રૂમને તમારે આ રીતે સજાવવાનો છે. સાતમું અને અંતિમ ચરણ છે, મેનેજ યોર ફિઝિકલ એન્ડ મેન્ટલ એનર્જી. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે. જ્યારે તમારે કંઈ પણ એચિવ કરવાનું હોય, ત્યારે સ્કૂલમાં કે લાઈફમાં કંઈ પણ સક્સેસ મેળવવાની હોય, The ability to manage your physical and mental energy is most important. Managing your energy is all about being aware of how you are feeling. Physically and mentally, તમે શું ફીલ કરો છો એ આ મુદ્દો છે. Managing your physical and mental energy. તમને કેટલીક ટેકનિક્સ આપો. Go for a walk around the block. ગમે ત્યાં તમે વોકિંગમાં જાઓ. પછી put on an upbeat song and move your body. તમે ડાન્સ કરો એરોબિક્સ ટાઈપનું, અપબીટ મ્યુઝિક મૂકીને 10-15 મિનિટમાં તમે મેન્ટલી અને ફિઝિકલી ફિટ થઈ જશો. ગેટ એ ગ્લાસ ઓફ વોટર એન્ડ એ લાઇટ સ્નેક. ક્યારેક તમે થાક્યા હોય ત્યારે પાણી પીવો, હળવો નાસ્તો કરો, ભારે નહીં. સ્પેન્ડ 5 to 10 મિનિટ્સ ડુઈંગ જમ્પિંગ જેક્સ, સિટઅપ્સ, પુશઅપ્સ, અધર એક્સરસાઇઝ. 5-10 મિનિટ તમે થોડી હેવી એક્સરસાઇઝ કરી નાખો, પુશઅપ કરી નાખો, તો જમ્પિંગ એક્સરસાઇઝ કરી નાખો, તો પણ તમે મેન્ટલી અને ફિઝિકલી તમારી જાતને મેનેજ કરી શકશો. મેક એ કપ ઓફ ગ્રીન ટી, ગ્રીન ટી પણ તમને એનર્જાઇઝ કરશે. ટેક એ 15 મિનિટ પાવર નેપ. તમે 10-15 મિનિટનો ખાલી એક ઊંઘ લઈ લો, 10-15 મિનિટ, એને પાવર નેપ કહેવાય. એથી વધારે એ પાવરને રિડ્યુસ કરશે. મેન્ટેન વિટામિન લેવલ્સ. તમારા B12 ખાસ ધ્યાન રાખજો. ભણતા વિદ્યાર્થીઓ છે અને D3 આપણે તડકે ન જતા હોઈએ, એટલે આ વિટામિનને તમારી યાદશક્તિ સાથે, તમારી એકાગ્રતા સાથે, તમારી નેગેટિવિટી કે પોઝિટિવિટી સાથે ખૂબ કનેક્શન છે. અને જે લોકો વેજીટેરિયન હોય છે એને મિલ્ક કે મિલ્કની પ્રોડક્ટ સિવાય ક્યાંયથી B12 મળતું નથી હોતું. એટલે અમે તો અહીંયા 11th-12th અંદર ક્યારેક આમ પ્રેશરાઇઝ કરીને ભારપૂર્વક કહેતા હોય કે તમે B12 ચેક કરીને રિપોર્ટ મારી પાસે જમા કરાવો. અને 12th તો ખાસ કરીને સ્ટેજથી પણ B12 ઘટતું હોય છે, તો 11th-12th B12ને થ્રુ આઉટ ધ યર તમારા સ્ટડીમાં મેન્ટેન કરો. 8-9-10 હોય તો વિટામિનનું મેન્ટેન કરવું એ તો બહુ આવશ્યક જ છે. જ્યારે બાળક ફીકું લાગતો હોય, થાકેલો લાગતો હોય, વારંવાર ભૂલી જતો હોય, આમ એવી ભૂલ કરે કે જે કોઈ દિવસ માની ન શકે, સમજવું કંઈક વિટામિનની ખામી પણ છે. વેન ડ્યુરિંગ ધ ડે યુ આર એટ યોર બેસ્ટ, એ પણ જરૂરી છે.
મેનેજ યોર ફિઝિકલ એન્ડ મેન્ટલ એનર્જીમાં તમે આખા દિવસમાં ક્યારે બેસ્ટ પરફોર્મ કરી શકો છો. કેટલાક લોકો બપોર પહેલાં સારી કાર્યક્ષમતાથી મહેનત કરી શકે, કેટલાક લોકો સાંજ પછી વધારે સારું કામ કરી શકે, કેટલાક લોકો 3-6ની વચ્ચે બપોર પછી સારું કામ કરી શકે. તમારે તમારો બેસ્ટ ટાઈમ ગોતવાનો. એ બેસ્ટ ટાઈમ હોય, એ મોસ્ટ પ્રોડક્ટિવ હોય ત્યારે, જે અઘરું ટાસ્ક હોય ત્યારે લેવાનું, જે ઓછા માઇન્ડ વાપરવાનું કામ હોય, ખાલી નજરે ફેરવવાની હોય, એ તમે ઓછા પ્રોડક્ટિવ સ્ટેટમાં આવો. ધારો કે જેમાં પછી કલાક બે કલાક તમે શિથિલ થઈ જાઓ છો, તો એવા ગાળે ટાઈમ વેસ્ટ કરવો પોસાય નહીં, પણ ત્યારે ઓછા મહત્ત્વના કાર્યને તમે સ્થાન આપો. બને ત્યાં સુધી આવી વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. અમે ટાઈમ ટેબલ ગોઠવતા હોઈએ તોય તે અઘરા લેક્ચર્સ છે એ મોર્નિંગમાં આવે, અથવા તો 3 વાગ્યા પછી આવે, જેમાં પછી થોડુંક રીડિંગ આવે, એમાં જ્યારે છેલ્લે રીડિંગ હોય ત્યારે તમે 10-15 મિનિટ બધાને સુવાની પણ છૂટ આપતા હોઈએ. આ એ માટે જ છે કે તમારી પ્રોડક્ટિવિટી જ્યારે સારી હોય ત્યારે તમે સારું અઘરું કામ ઉપાડો. આ તમારે પોતાને સમજવું પડશે કે તમારી પ્રોડક્ટિવિટી ક્યારે છે. વેન આર યુ મોસ્ટ પ્રોડક્ટિવ? વેન ડુ યુ ફાઇન્ડ ઇટ ઇઝીએસ્ટ ટુ સ્ટડી? તમને ક્યારે? ઘણા લોકોને પછી એમ એ થતું હોય કે મને તો વહેલી સવારે ઉઠવું 2 વાગે, એમાં મારી સૌથી વધારે પ્રોડક્ટિવિટી હોય. તો ત્યારે તમારે સ્કૂલના ટાઈમિંગ પણ જોવા જોઈએ, કારણ કે સ્કૂલ જો આખા દિવસની હોય તો તમને બપોરે રેસ્ટ કરવાનો ટાઈમ નહીં મળે, તો તમે વહેલા 3 વાગે ઉઠો એ વાયેબલ નથી. એટલે આપણી સ્કૂલની અંદર આપણે નોર્મલ ટાઈમ રાખતા હોય કે 10-11 વાગે સુઈ જાઓ, 5-6 વાગે જાગી જાઓ. ધીઝ આર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. ઇફ યુ આર રિયલી વોન્ટ ટુ બી મોર પ્રોડક્ટિવ એન્ડ લર્ન ફાસ્ટર, then you absolutely must know when you learn best. તમને આખા 24 કલાકમાં બેસ્ટ તમે ક્યારે લર્ન કરો છો એ તમારે જાણી લેવું જોઈએ. ઓલસો કીપ સ્કૂલ શેડ્યુલ ઇન યોર માઇન્ડ. તમારે સ્કૂલનું જે શેડ્યુલ છે એને ધ્યાનમાં રાખીને તમારું શેડ્યુલ ઘરનું ગોઠવવું જોઈએ. અને મેં કહ્યું એમ, ઓછું અગત્યનું કામ હોય, જ્યારે ઓછી પ્રોડક્ટિવિટી હોય એવા સમયગાળામાં તમારે પકડવું જોઈએ. તો આજે આપણે જે 5 લર્નિંગના જે ચેપ્ટર્સ છે, પેસર મતલબ પ્રિપેર યોર સ્ટેટ, એક્વાયર ધ નોલેજ, સિમેન્ટ ધ નોલેજ એટલે મેમરી પાવર, એક્ઝામિન એન્ડ એમ્બ્રેસ એન્ડ રિવાઇઝ, એમાંનું પહેલું ચેપ્ટર છે એ આજે આપણે ક્લોઝ કર્યું. દોસ્તો, નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ ત્યારે નોલેજ કેવી રીતે એક્વાયર કરવું એના ઉપર આપણે ચર્ચા કરીશું. ત્યારે આ ચેપ્ટર અને આગળના બધા મેં જે આજે રિપીટ કરાવ્યા, આજે જેટલું રિપીટ કર્યું છે અને નવું કર્યું છે એટલું રિપીટ કરીને તમારે ચોક્કસપણે આવવું જોઈશે. આપણે ટોટલ 4-5 લેસનની આ સિરીઝમાં આખે આખું સાયન્સ ઓફ લર્નિંગ છે એ પૂરું કરશું. અને હોપ કે તમે આ બધી વસ્તુ ઘણી બધી કરતા હશો, ઘણી બધી વસ્તુ હવે અપનાવશો, તો ચોક્કસપણે તમે જે કાંઈ તમારી મહેનત કરો છો, તમે જે તમારા સપનાઓ રાખ્યા છે, તમારા માતા પિતાને પણ તમારા પ્રત્યે જે અપેક્ષાઓ છે, ઈશ્વર ઈચ્છાથી આ પદ્ધતિ અપનાવવાથી તમે ચોક્કસપણે એ સફળતા પ્રાપ્ત કરી શકશો. થેન્ક યુ.